એકીનું સૌથી અગત્યનું અને મહત્વનું સ્થળ એટલે ગોવાના દિવાળો. પ્રાચીન સમયથી શરૂ કરી અને અંગ્રેજો સુધી જ્યાં વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવી ત્યારે પોર્ટુગીઝો સૌપ્રથમ ભારતની અંદર આવ્યા અને આ પોર્ટુગીઝો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેની સાથે સાથે તેમના ધર્મગુરુઓ પણ આવ્યા હતા. આ ખ્રિસ્તી ધર્મના જે ધર્મગુરુઓ છે એ પણ ભારતની અંદર આવ્યા અને ગોવા છે એ ગોવાને પોર્ટુગીઝે પોતાનું મથક બનાવેલું, મુખ્ય મથક એટલે કે એને રાજધાની બનાવેલું. ગોવાની અંદર સૌથી અગત્યની કહી શકાય એવી ઇમારતો પૈકીની એક એ છે બેસાલિકા ઓફ બોપ જીસસ, એટલે કે બેસાલિકા ઓફ ગુડ જીસસના નામથી પણ ઓળખી શકાય. એને દેવળ તરીકે કહેવામાં આવે છે તો આ ચર્ચ એટલે દેવળના નામથી ઓળખી શકાય. જે ગોવાની અંદર જૂનું ગોવા છે, બે ગોવા છે તો જૂના ગોવા છે તેની અંદર આ પ્રકારની સંપૂર્ણ ઇમારત નિર્માણ પામેલી છે. અહીં આ જે દેવળ છે તેની અંદર સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો દેહ એ સજવાયેલો છે અને તે આજે પણ વિકૃત થયો નથી. સૌથી મહત્વની અને આશ્ચર્ય શકી પમાડે એવી જો કોઈ વાત હોય ને આ દેવળની તો એ છે કે માણસ મૃત્યુ પામે ને તો ઘરમાં બે દિવસ એક દિવસ એને થતા. આટલા વર્ષોના અંતે 200 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છતાં પણ આ સંત એટલે કે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો પાર્થિવ દેહ એનું શબ છે એ એક પેટીની અંદર આજે પણ લોકો માટે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે. આપણે જોઈ શકીએ એ પ્રકારે આ બાજુ જમણી બાજુ એક થોડુંક અડી ન શકે એટલી ઊંચાઈ ઉપર મૂકવામાં આવેલ છે અને એને આધારે તમે ખ્યાલ આવી શકે એની માન્યતાઓ ઘણી બધી છે. ઘણા એમ કહે છે કે હજી પણ એ જે શબ છે ને એને ટાંકી મારે કોઈ લોહી નીકળે છે, આવી પ્રકારની જુદી જુદી માન્યતાઓ છે. છતાં પણ એનો પાર્થિવ દેહ એ વિકૃત થયો નથી, જે તે હાલતમાં મૂક્યો એ જ હાલતમાં આજે પણ તમે દર્શન કરી શકો અને વર્ષની અંદર અમુક સમયગાળા દરમિયાન લોકોના દર્શન માટે જાહેરમાં મૂકવામાં આવે છે જેથી બધા જ લોકો એના દર્શન કરી શકે. તો એ સૌથી આશ્ચર્ય પમાડે એવી આ ગોવાના દેવળની વાત છે અને આખા ભારતનું સૌથી રમણીય અને સુંદર જો દરિયા કિનારો કોઈ હોય તો તે છે ગોવાનો દરિયા કિનારો. એટલે સહેલાણીઓ છે કે ગોવાના દરિયા કિનારાની વારંવાર પર્યટકો મુલાકાત લે છે. એ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો દરિયા કિનારો ગોવા છે એની અંદર તમે જોઈ શકો છો. તો એ મહત્ત્વનું સ્થળ સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે ગોવાને